ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન. ઇન્ટરવ્યૂ દરમિયાન હર્ષ સંઘવીનું મોટું નિવેદન. વહેલી સવારે 5 વાગ્યા સુધી ગરબા રમી શકાશે. હર્ષ સંઘવીના નિવેદનથી ખેલૈયાઓમાં આનંદ. નમસ્તે, જય અંબે. નવરાત્રીનો પાવન અવસર આવનારા દિવસોમાં આવી રહ્યો છે. મા અંબાની ભક્તિને શક્તિમાં રંગાવવા માટે ગુજરાતના સૌ નાગરિકો તૈયાર થઈ ગયા છે. નવરાત્રીના આ પાવન અવસરે સૌ ખેલૈયાઓ દિલ મૂકીને મા અંબાની ભક્તિને શક્તિમાં રંગાઈ શકે, ગરબે ઘૂમી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે છેલ્લા અનેક વર્ષોથી નવરાત્રિ મોડે સુધી રમી શકે, સાથે સાથે મોડી રાત સુધી નાના નાના વેપારીઓ, ફેરિયાઓ અને જે લોકો દરરોજ આ કામ કરીને એમનું પરિવાર ચલાવે છે, તેમનો ધંધો રોજગાર ચાલી શકે તેની બી ચિંતા કરવામાં આવતી હોય છે. આ વર્ષે બી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી, નાના વેપારીઓ, દુકાનોવાળા, રેસ્ટોરન્ટવાળા, એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે 10 દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે. સાથે સાથે સૌ ખેલૈયાઓ અને આયોજકોને બી વિનંતી છે કે આપણું મ્યુઝિક, ડીજે, બેન્ડ આ બધું આપણા જ આજુબાજુમાં રહેતા લોકો, અગર હોસ્પિટલની બાજુમાં આયોજન કરતા હો તો ત્યાં, આ બધી જ જગ્યાઓ પર લોકો બીજા જે ત્યાં રહે છે તે હેરાન ના થાય તેની બી જવાબદારી આપણી છે. આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પરંતુ સાથે સાથે એક જવાબદાર નાગરિક તરીકે તમે બી સૌ લોકો પોતપોતાનો ફરજ અદા કરશો તેવો મને 100% વિશ્વાસ છે. સૌ લોકોને ફરી એકવાર જય અંબે, અને આપ સૌ લોકોને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ હું હમણાંથી જ આપું છું. નવરાત્રિમાં દિલ મૂકીને આપ સૌ લોકો મા અંબેની ભક્તિ કરી શકો તેવી આપ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ.